બનાસ ડેરીના મિલ્ક પાવડરથી આઈસ્ક્રીમ જેવા અનેક પ્લાન્ટની સફાઈ દરમિયાન જે વેસ્ટ પાણી નીકળે છે એ પાણીને પ્યોરિફાઈ કરી બાયોગેસ ઉત્પન્ન કરાય છે અને આ ગેસ બનાસ ડેરીના બોઇલરો અને કેન્ટીનમાં સપ્લાય કરી ઉપયોગમાં લેવાશે, જેના પરિણામે બનાસ ડેરીના આ પ્લાન્ટમાં વપરાતા ઈંધણની બચત થશે અને બાયોગેસના વપરાશથી બનાસ ડેરીને વાર્ષિક 3 કરોડ જેટલી રકમની બચતનો ફાયદો થશે, જે જિલ્લાના ખેડૂતોને નફામાં લાભ મળશે. આ પ્લાન્ટ ઈંધણની બચત અને પર્યાવરણની જાળવણી કરવામાં ખૂબ જ ઉપયોગી થશે. બનાસ ડેરીમાં પ્રોડક્શન પ્લાન્ટની સફાઈ દરમિયાન નીકળતું વેસ્ટેજ પાણી ઈટીપી પ્લાન્ટમાં જાય છે. વેસ્ટ વોટરને ટ્રીટમેન્ટ કરીને બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. તેના લીધે ઈટીપી પ્લાન્ટમાં રોજનો 2400 ક્યુબિક મીટર બાયોગેસનું ઉત્પાદન થશે. આ બાયોગેસનું સ્ટોરેજ કરીને તેનું શુદ્ધિકરણ કરીને બોઇલર પ્લાન્ટમાં સપ્લાય કરીને વરાળનું ઉત્પાદન કરવામાં આવશે. બનાસ ડેરીમાં બોઇલર પ્લાન્ટમાં આ ગેસ વાપરવાથી ઈંધણમાં વાર્ષિક રૂપિયા 120 લાખ ફાયદો થશે. આ બાયોગેસના બોઇલરમાં ઉપયોગ થવાથી પર્યાવરણની જાળવણી કરવામાં ખૂબ મદદરૂપ થશે. બાયોગેસ પ્લાન્ટમાં વેસ્ટ પાણીને પ્યોરિફાઈ કરવાની ક્ષમતા દૈનિક 51 લાખ લીટરની છે, જે વેસ્ટ પાણીને કલેક્શન પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ આપી બાયોગેસ જનરેટ કરાય છે અને ત્યારબાદ બાયોગેસ બલૂનમાં બાયોગેસ એકત્ર કરી બોઇલરો અને ડેરીના અનેકવિધ પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાય છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને મેનેજમેન્ટ દ્વારા બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીમાં વાર્ષિક 3 કરોડ જેટલી બચતનું પગલું ભરાયું છે, ત્યારે ખેડૂતોને બહોળો લાભ આપવામાં બનાસ ડેરી અગ્રેસર છે અને એશિયામાં નંબર 1 સ્થાને છે. ભીખાલાલ પ્રજાપતિનો રિપોર્ટ, પાલનપુર.